एसजी हाईवे पर गैरकायदे फूटी निकळेली फूड कोर्ट અને નાસ્તાની દુકાનનો મુદ્દો પણ સ્ટેન્ડિંગ કમિટીમાં ઉઠ્યો હતો। કેટલાક બેફામ રીતે ખુલી ગયેલા સ્ટોલ અને દુકાન પર આવતા લોકો જેમ તેમ પાર્કિંગ કરી દેતા લોકોને ટ્રાફિકની પણ સમસ્યા નડતી હોવાનું સામે આવ્યું છે। આમાંના ફૂડ કોર્ટ તો મંજૂરી સાથે પણ ખોલ્યા છે, પરંતુ તેમાં અનેક નાસ્તાની દુકાનો ગલ્લાઓ મંજૂરી વિના અને અધિકારોની મિલીભગતને કારણે ધમધમતા હોવાનો વિપક્ષે આક્ષેપ લગાવ્યો છે। भारतीय जनता पार्टी ने कोरोना संक्रमण थी लोगों ने बचाव में रस नहीं, एमने तो मात्र लारी गल्ला चानी किटली जे रोज बरोज कई कमाई ने खाता एवं लोगों ने दंड वसूल कर रस। जो खरेखर एमने कोरोना संक्रमण ने रोकवा रस हो तो ज्यां आवा फूड कोर्ट गैरकायदेसर उभा है एने तात्कालिक एमने उपाड़ी लेवा जोईए। હવે સવાલ એ છે કે જ્યારે આ સ્ટેન્ડિંગમાં રજૂઆત થઈ છે તે બાદ કયા પ્રકારે કાર્યવાહી થઈ છે, શું કોઈ તપાસ થાય છે કે કયા અધિકારીની મિલીભગત છે જેના કારણે એસજીઆઈ ઉપર મોટી સંખ્યામાં ફૂડ કોર્ટ ધમધમી રહ્યા છે, કેટલા લોકોને મંજૂરી અપાઈ છે અને કેટલા ફૂડ કોર્ટ નાસ્તાની દુકાનો મંજૂરી વગર ધમધમી રહે છે જેના કારણે આ પ્રકારની સમસ્યાઓ સર્જાય છે, એટલે કે તપાસનો વિષય છે અને આ તપાસમાં ખુલાસાઓ પણ થઈ શકે છે અને તેને પણ અહીંયા એક કહી શકાય છે કે અધિકારીઓ જો પૂરતું ધ્યાન આપે તો આ સમગ્ર મામલે એક યોગ્ય પ્રક્રિયા પણ કરીને એક લોકોના ટોળાને એકઠા થતા અટકાવી શકાય છે, કોરોના સંક્રમણને અહીંયા રોકી શકાય છે અને એક યોગ્ય વ્યવસ્થાપન કરી શકાય છે। કેમેરામેન નિહલ ચૌહાણ સાથે દર્શન રાવલ, TV9।